देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज पुरुषोत्तम मास नो पहलो दिवस अभन गंगा सती पोतानी वहु ने एम के पांडबाई ने के वीजड़ी ना चमकारे मोतीड़ा परवो पांडबाई अचानक अंधारा थासे साहेब कई वीजड़ी ने कया मोती बराबर समझी लो मारुं तमारू 60-70-80 वर्षनू जीवन ए वीजड़ी नो झपकारो छे साहेब। अफाट समुद्र होय अने अफाट समुद्रनी अंदर तमे सोय बोड़ो अने सोयनू एक टीप्पू पड़े अहींया एक बाजू ए टीप्पानी वेल्यू ने एक बाजू अफाट समुद्र सात समुद्रनू पाणी साहेब। मारुं तमारू जीवन छे ने 60-70 वर्ष 80 वर्षनू 90-100 वर्षनू आयुष्य ए तो एक वीजड़ीनो चमकारो छे यार। हजारों लाखों वर्षोना युगों में मारुं तमारू आ आयुष्य ये वीजड़ीनो चमकारो छे एटले के छे के वीजड़ीना चमकारे मोतीड़ा परोवो पाणबाई अचानक अंधारा थासे अचानक अंधारो थई जशे। आटली जागृति जरूरी छे कारण के मोती परवू होय साहेब अंधारामां वीजड़ीनो चमकारो थाय एनी राह जोवी पड़े मोढ़ामां दोरो नाखी अने अणी तैयार करवी पड़े अने आम मोती राखवू पड़े बराबर एकाग्रता राखीने जेवो वीजड़ीनो चमकारो थाय ने अजवाड़ू थाय अने दोरो फट लई अने कानमां नाखी दईए तो मोती परोवाई जाय। मित्रों मारुं तमारुं जीवन एवुं छे आज सुधी अने आजे आ धरती पर कोई एवो माणस जन्म्यो नथी के जाय जेने श्वास लेवानी पोतानी संपूर्ण स्वतंत्र शक्ति जेनी पासे होय अने जो छोड़ेलो श्वास पाछो लेवाशे एनुं गेरंटी कार्ड कोईनी पासे होय तो मित्रों एने एने आ वात सांभळवानी जरूर नथी। साहेब आजे वात करी तो जुओ भगवद गीता महात्म्य जो शुरुआत में बतायू है धरा उवाच धरती बोले विष्णु भगवान एनु महात्म्य संभळावे छे एनी अंदर एक बात करी के ज्या भगवद गीता पाठ थाय छे ए पछी एक श्लोक नो पाठ थतो होय एक अध्याय नो पाठ थतो आखी गीता नो पाठ थतो त्या सर्व तीर्थो अने सर्व देवो नो त्या वास होय छे आवुं बोलवुं पड्युं। पण हुं जे वात करू छुं ने એ સાહેબ કૃષ્ણ ભગવાને ખુદ એમના મોડે અર્જુનને આ જ્ઞાનની જે વેલ્યુ બતાવીને એ મારે કેવી છે 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ અને એનો 68-71મો શ્લોક સાહેબ એમાં કહ્યું કે જે મનુષ્ય આપણી વચ્ચે જે આ સંવાદ થયો આ જ્ઞાનનો સંવાદ થયો એ સંવાદનું જે માણસ અધ્યયન કરશે એનું પઠન કરશે એનું ચિંતન કરશે એ મનુષ્યએ જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનીશ। અને 71મા શ્લોકમાં તો કેવડી મોટી વાત કરી દીધી યાર। મારે આજે ખાલી 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 મહાત્મા જ કહેવું છે 71મા શ્લોકની અંદર સાહેબ ગેરંટીથી કહ્યું છે કૃષ્ણ ભગવાને અર્જુન જે મનુષ્ય કોઈની પાસેથી આ જ્ઞાન સાંભળશે કોઈ તત્વવેતા પુરુષ પાસેથી આ મારું જે જ્ઞાન છે તારી આગળ જે ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું છે એ રહસ્યને જાણશે માત્ર શ્રવણમ શબ્દ વાપર્યો છે એટલે માત્ર સાંભળશે એ પણ તું નક્કી જાણી લે કે મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારા માણસોની ગતિને પામશે એટલે કહેવાનો ભાવાર્થ ભગવાન કે એમાં કોઈ શંકા રાખવા જેવી નથી એને મૃત્યુ પછી ઉત્તમ ગતિ મળે એનો અર્થ કે જાનવર ગતિ અને નર્ક ગતિ ઉપર ચોકડી વાગી જાય છે। મિત્રો આ એની વેલ્યુ બતાવી છે ભગવદ્ ગીતાની વેલ્યુ વેલ્યુ પણ આપણે શું કરીએ છીએ યાર ઘણા નિમિત્તો મેં જોયું છે ભગવદ્ ગીતા લાવે ભગવાનના દેવ સેવા તાકામાં મૂકે અને રોજ ઉપર કંકુને ચોખા ચઢાવે તે આખી જિંદગી ભગવદ્ ગીતાની પૂજા કરે ને કંકુ તો એટલું બધું ચઢાવી દે કે જો એનો અસલી કલર અને અસલી પૂઠું કયા કલરનું હતું એ જાણવું હોય તો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવું પડે। હા ભગવદ્ ગીતાનું પુસ્તક પૂજવા યોગ્ય છે એનું અપમાન ના થાય એની પૂજા કરો પણ સાચી પૂજા ત્યારે કહેવાય કે એની અંદર જે જ્ઞાન અર્જુનને મળ્યું છે એ જ્ઞાન જ્યારે આપણને મળે અને આપણે એ જ્ઞાનને આત્મસાત કરીએ ને એ જ્ઞાનને આપણી સમજણમાં લાવીએ ત્યારે સાચી ભગવદ્ ગીતાની પૂજા કરી કહેવાય। મિત્રો બાકી તો યાર આ શ્વાસનો ભરોસો નથી
એટલે કહ્યું કે મનખા દેહના ટાનારે વારે ઘડીએ નહીં મળે. મનુષ્યનું એક ટાનું છે ને એ ઘડીએ વાર નહીં મળે. તુલસીદાસ કે બળે ભાગ માણુસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથની પાવા. હે મનુષ્ય, તું બળભાગી છે કે તને આ ધરતી પર દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. સાહેબ, દેવો પણ મનુષ્ય અવતાર લેવા ઝંખે છે, કારણ કે જે સત્તા આ પ્રકૃતિને બંધનમાંથી મુક્ત થવાની સત્તા, પુણ્ય કમાવાની સત્તા માત્ર ને માત્ર મનુષ્ય યોનિમાં છે. એ જાનવરીમાંય નથી અને દેવો પાસે પણ એ સત્તા નથી નવી કમાણી કરવાની. પ્રકૃતિના બંધનમાંથી કાયમ માટે છૂટવું હોય તો સાહેબ એનું જ્ઞાન એ ભગવદ્ ગીતાની અંદર છે. અર્જુને લાખો લોકોને મારી નાખ્યા, લાખોને મારી નાખ્યા, એક પણ કર્મ બીજ ના પડ્યું, એક પણ ભાપ ના લાગ્યું. સાહેબ, શું હશે આની અંદર? આની અંદર કયો હીરો છે એવો? સાહેબ, 700 શ્લોકની અંદર કઈ જડીબુટ્ટી છે કે લાખોને મારવા છતાં એક પણ કર્મ ના લાગ્યું? એ જડીબુટ્ટી મારે અધિક મહિનામાં અને શ્રાવણ મહિના 60 દિવસ સુધી ચાલશે મારો આ સત્સંગ. અને ટોટલ આખું જે માખણ છે એ માખણ સાહેબ મારે સોશિયલ મીડિયાના મારફતે આપી દેવું છે. મારો એક જ ભાવ છે કે હું જે શાશ્વત સુખને પામ્યો છું, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિને હું પામ્યો છું, હું જે રિલેક્સ થયો છું, ટેન્શન મુક્ત થયો છું, મને જે સુખ મળ્યું છે ભગવદ્ ગીતામાંથી, એ સુખ આ દુનિયાના દરેક જીવો પામે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયા. આ દુનિયાના બધા જ જીવો સુખી થાય, બધા જ જીવો આરોગ્યને પાવે, આ એક જ ભાવના મનહરભાઈ લઈને બેઠા છે સાહેબ. એટલે હું કહું છું કે હું હાથને મારા ફેલાવું તો માલિક તારી ખુદાએ દૂર નથી, પણ હું માગું ને પછી તું માગી આપે એ વાત મને મંજૂર નથી. મનહરભાઈ માત્ર આપવા માટે આવ્યા છે, લેવા માટે નથી આવ્યા. ભગવાન, જો હું પ્રયત્ન કરું ને તો તારી ખુદાએ દૂર નથી, હું તારા જેવો બની શકું, જીવમાંથી શિવ બની શકું, આત્મામાંથી પરમાત્મા બની શકું. એ સત્તા માત્ર ને માત્ર મનુષ્ય યોનિમાં આપ્યું છે, આપણને આપ્યું છે. બાકી તો યાર ઘણા માણસો મેં જોયા છે, આખી જિંદગી 70-80 વર્ષનું જીવન જીવીને જાય, પણ કૂતરા, ગધેડા, ભૂંડ, બિલાડી, જાનવરોના મોતે મરે, જાનવરો જેવું જીવન જીવે. કહું કે આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ ચાર આપણામાં મનુષ્યમાં કોમન છે સાહેબ. આ ધરતી પર મનુષ્ય અવતાર લઈ અને આહાર, નિંદ્રા, ભય, મૈથુન આટલા માટે જીવવાનું હોય તો બહેતર છે કે મનુષ્ય અવતાર કરતાં પશુયોનીમાં જવું જોઈએ. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આ શ્વાસ બંધ થઈ જાય એ પહેલા આ જ્ઞાનને જાણી લો મિત્રો, અને આત્મસાત કરી લો. બાકી તો જ્યારે મિત્રો મારા તમારા શ્વાસ બંધ થશે ને તે વખતે સાહેબ ટિકિટ ફાટી જશે. ને ટાઈડ બાપા સીતારામ ચાર જણા ખભે ઊંચકી અને સ્મશાનમાં જઈને બાળી આવશે. આપણા જ સ્વજનો આપણને ખભે ઊંચકી અને આપણા જ સ્વજનો ચિતામાં દાહ દેશે અને ખોડી ખોડીને હાડ બાળશે રે. બીડાઈ જાશે તારી આખડી, થાશે ચેતનહીન કાયા પ્રાણી, યારે તેડા જમડા કેરા આવશે રે. તરત બંધાશે તારી ઠાઠડી રે અને ઝાપા સુધી તને વડાવશે રે. પાછળ મુકાશે મોટી પોકો પ્રાણી, યારે ખોડી ખોડીને હાડ બાળશે રે. બે ત્રણ ડાઘુઓ રહ્યા હશે ને તો મોટો આહડો લઈને બેઠા હશે. હાળું મનહરભાઈનું એકેય હાડકું ના રહેવું જોઈએ, એકેય અંગ બર્યા વગરનું ના રહેવું. એ જ લોકો ગોદા મારી 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 અને બારશે મિત્રો. માટે જે વિનાશી છે એને છોડી દો, પણ જે મારી સાથે આવવાનું છે મિત્રો, જે જ્ઞાન મારી સાથે આવવાનું, જે જ્ઞાનને સાંભળવાથી માણસની પશુઓની નર્ક ગતિમાં બચી જાય, ઉઘરી જાય એમાંથી, જે જ્ઞાનને સાંભળવાથી. આ હું મારી ગેરંટી નથી, કૃષ્ણ ભગવાને ગેરંટી આપી છે કે આ જ્ઞાન માત્ર જે મનુષ્ય સાંભળશે ને એની જાનવર ગતિ અને નર્ક ગતિ નહીં થાય. એટલે બોલવું પડ્યું નમે ભક્ત પ્રનશક્તિ. હે અર્જુન, આ જ્ઞાનની અંદર એક ડગલું જેને માળ્યું હશે ને ક્યારેય એની દુર્ગતિ થતી નથી. કાં તો એ મનુષ્ય લોકમાં જન્મને પામે છે, કાં તો દેવલોકમાં જન્મ પામે છે. આટલી વેલ્યુ છે, મારે બૂમો પાડીને કહેવું પડે છે કે આ હીરો આપણા હિન્દુસ્તાનની અંદર, આપણા ભારતની અંદર આપણા પગમાં અથડાય છે યાર, પણ એ કરોડોના અમૂલ્ય હીરાની આપણને કિંમત નથી યાર.
એટલે ખાસ મારે એટલું કહેવાનું, હજુ બે દિવસ પછી આપણે ગીતાનો અધ્યાય શરૂ થશે, એના પહેલાં મારે ગીતાનું મહાત્મય કહેવું છે. એ સામાન્ય જ્ઞાન નથી સાહેબ, આ તો વિજ્ઞાન સહિતનું જ્ઞાન છે. એટલે સાતમા અધ્યાયનું નામ આપ્યું જ્ઞાન વિજ્ઞાન યોગ, અને છેલ્લા 18મા અધ્યાયનું નામ આપ્યું મોક્ષ સંન્યાસ યોગ. વિજ્ઞાન સહિતનું જ્ઞાન એ પરિણામ આપે, આપે ને આપે જ. સાહેબ, બરફનો ટુકડો હોય એના ઉપર હું આંગળી મૂકું તોય ઠંડક લાગે, કોઈ રસ્તાનો ભિખારી આંગળી મૂકે તોય ઠંડી લાગે, કોઈ બાળક આંગળી મૂકે તોય એને ઠંડુ લાગે, કોઈ મિનિસ્ટર આંગળી મૂકે તોય ઠંડુ લાગે, ને વડાપ્રધાન આંગળી મૂકે તોય ઠંડુ જ લાગે એને. ભગવદ્ ગીતાનું જ્ઞાન જીવ માત્ર માટે છે, આ દુનિયાના દરેક મનુષ્ય માટે છે. એ પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, જીવ માત્ર માટે. 5200 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનની આગળ આ જ્ઞાન ખુલ્લું કરી દીધું અને કહ્યું, અર્જુન આ જ્ઞાન મારું નથી, આ જ્ઞાન તો પુરાતન છે. પૂર્વે સૂર્યના પુત્ર ઇક્ષવાકુને આ જ્ઞાન ગયું, એ સમયના વેનમાં ધીમે 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 આજે 5200 વર્ષ થયા એ જ્ઞાન લુપ્ત થયું. અને એ લુપ્ત થયેલું જ્ઞાન સમયના વેનમાં એ જ પુરાતન, આવું કહ્યું છે મારું જ્ઞાન એવું કૃષ્ણ ભગવાન નથી બોલ્યા, પુરાતન જ્ઞાન જે ચાલ્યું આવ્યું છે એ સનાતન જ્ઞાન હું આજે તને કહું છું, જેનાથી તારા જીવનમાંથી ચિંતા, ડિપ્રેશન, ટેન્શન બધું ગાયબ થઈ જશે. અને અર્જુન આ સાંભળ્યા પછી છે ને તો નમાયેલો થઈને બેસી ગયો છું, યુદ્ધ નહીં કરું, તું જ ઊભો થઈને કહીશ કે હવે હું મારવા તૈયાર થયો. અને એટલે છેલ્લા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન અર્જુન બોલ્યો, કરીશ્ય વચનમ તવ, હે ભગવાન હવે તમે કોઈ એમ કરવા તૈયાર છો, તમે એમ કહો દાદાને મારી નાખ, ગુરુને મારી નાખ, બધાને તમે કોઈ એમ કરવા તૈયાર છો. કઈ જડીબુટ્ટી છે આની અંદર સાહેબ, કે અર્જુન લડવા માટે તૈયાર થયો, લાખો લોકોને મારી નાખ્યા, એક પણ કર્મ ના બંધાયું, એક પણ પાપ ના લાગ્યું. આવી અમૂલ્ય જડીબુટ્ટી આ મનુષ્ય અવતારમાં મેળવી લેવાની છે, અને મેળવી લીધા પછી મિત્રો એનું ચિંતન કરો, એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. આ જ્ઞાન સાંભળ્યા પછી કુદરતની પણ તાકાત નથી કે એ જે વધુ ગતિમાં જાય સાહેબ. આગળ જે કર્મનું વિજ્ઞાન, કર્મની ગતિ, જન્મ મૃત્યુનું વિજ્ઞાન, 13મા અધ્યાયમાં પ્રકૃતિ અને આત્માનું વિજ્ઞાન, આ બધા જે કુદરતી કાનૂન પાપ પુણ્ય કેવી રીતે બંધાય છે, આ બધા જે ગૂઢ રહસ્યો ખુલ્લા થયા છે, એ એકદમ ગામઠી ભાષામાં સરળ દ્રષ્ટાંતો સાથે. મનહરભાઈ માત્ર હાડમાં ચામડાનું શરીર નિમિત્ત છે, આ લાઉડ સ્પીકર છે, અમે આવા ભાવ લઈને આવ્યા હતા કે આ જ્ઞાન અમે તો પામીએ પણ દુનિયાનો દરેક જીવ પામે એવો આજે ભાવ છે, અને અનંતકાળથી આ ભાવ લઈને અમે આવ્યા છીએ એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. માત્ર મારું કર્તાપણું બિલકુલ નથી, અહીંયાથી જે જ્ઞાન નીકળે છે એ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલું એની ડિટ્ટો ઝેરોક્સ કોપી છે, એટલે એના ઉપર શંકા કરવા જેવી નથી. કારણ કે 71મા શ્લોકમાં બે શબ્દ બોલવા પડ્યા કૃષ્ણ ભગવાને, દોષ દ્રષ્ટિ વગરનો અને શ્રદ્ધાવાન. અર્જુન, આ જ્ઞાનમાં જેને શ્રદ્ધા છે અને આ જ્ઞાન ઉપર જેને દોષ નથી, શંકા નથી, એ માનસ. આ કન્ડિશન છે બે, આ કન્ડિશન શ્રદ્ધાથી આ શ્રવણ કરશે આ જ્ઞાનને, નક્કી જાણી લે મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે, એમાં જરા પણ શંકા નથી. મિત્રો, રોજ સાંજે 7 વાગે વિડીયો અપલોડ થશે, સાંજે બધા જ ઘરના બેસી ભેગા બેસી અને આ ગૂઢ રહસ્યને સાંભળજો. મિત્રો, ધન્ય થઈ જશે જીવન, જન્મારો સફળ થઈ જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.